ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ. ધોરણ બે વિષય કલોલ. ચાલો બાળકો, બધાને પેપર લખાઈ ગયા હશે બરાબર ને? જો પેપર લખાઈ ગયા હોય તો સ્કૂલ પર આપી જવાના. અને હવે પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે બાકીનો અભ્યાસક્રમ બાકી છે તેના તરફ આગળ વધીશું. તો આપણે 6 અને 7 પાઠ ભણ્યા, તેમાંથી પેપર નીકળ્યું. હવે પાઠ 8, સોય, સંચો અને સાબુ. આપણે બધાને ઓળખો છો બરાબર ને? સોયને ઓળખો છો, સંચાને ઓળખો છો અને સાબુને. અહીંયા પહેલાં શું આપ્યું છે? ગીત આપ્યું છે. ગીત ગાવાની મજા પડે બરાબર ને? ચાલો ગીત ગાશું. ઓકે. ટટા 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 ટ ટપ્પા લીવું, ટપ્પાલ સૌને પહોંચાડું હું. ક ક ક ક કાગળ વેચું, પોસ્ટકાર્ડ પર બેડિયા વેચું. સારા માઠા સંદેશાથી સુખડા વેચું, દુખડા વેચું. મનિયો ડોજો આવે કોઈનો, ર ર ર રૂપિયા વેચું. ટટ ટટ ટપાલી હું, ક ક ક ક કાગળ વેચું. ર ર ર ર રૂપિયા વેચું. ચાલો બીજી વાર ગઈશું. ટટ ટટ ટપાલી હું, ટપ્પા સૌને પહોંચાડું હું. ક ક ક ક કાગળ વેચું, પોસ્ટકાર્ડ પર પેડિયા વેચું. સારા માઠા સંદેશાથી સુખડા વેચું, દુખડા વેચું. મનિયો ડરજો આવે કોઈનો, ર ર ર ર રૂપિયા વેચું. ટટ ટટ ટપાલી હું, ક ક ક ક કાગળ વેચું. ર ર ર ર રૂપિયા વેચું. ચાલો બાળકો, અહીંયા ટપાલી વિશેનું ગીત છે. તમને ખ્યાલ નહીં હોય, પહેલાંના જમાનામાં જ્યારે મોબાઈલ નહોતા ત્યારે એકબીજાને સંદેશા પહોંચાડવા માટે ટપાલનો ઉપયોગ થતો હતો. ત્યારે ટપાલી આવતો, નાના નાના બાળકો ટપાલની રાહ જોતા. મામાની ટપાલ આવે, માસીની આવે, કાકાની આવે, ટપાલની રાહ જોવે. 12 વાગે ટપાલી આવે સાયકલ પર, ટીન 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 ટોકડી વગાડીને. એટલે અહીંયા ટપાલ તમે તો નહીં જોઈ હોઈએ. ચાલો નીચે જુઓ, ટપાલ આપેલી છે તો પત્ર આપેલો છે. ટપાલ એટલે કે પત્ર. તેમાં શું આપેલું છે? પહેલાં સંબોધન કરવાનું. પ્રિય બિલ્લી માસી, મજામાં હશો? અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે, તેથી તમને એમાં ભાગ લેવા માટે સહસ આમંત્રણ છે. લિખિત આયોજકો ખીર ખાવ હરીફાઈ દિલ્હી. અહીંયા બિલ્લી માસીને ખીર ખાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને પણ ખીર ભાવતી હશે બરાબર ને? મમ્મીને કહેવાનું ખીર બનાવી આપે. ખીર તો મીઠી મીઠી હોય, ખીર જેવા તમે પણ બધા મીઠા મીઠા બનો. ચાલો પછી સરનામું. કાગળ તો લખાઈ ગયો પત્ર, પણ આપણે કોને મોકલવાનું? એ સરનામું તો જોઈએ ને. ત્યાં જુઓ, ટ્યો બિલી બહેન મ્યાવ, મુકામ પોસ્ટ રસોઈઘર, તાલુકો ઉંદરનગર અને જિલ્લો ઘર ઘર ઘર. પિન નંબર આપેલા છે ચૂ 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 ચૂ. ચૂ 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 એટલે ચૂ 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 કોણ કરે? ઉંદરભાઈ. બરાબર જોયું તમે પત્ર કેવી રીતે લખાય? ઉપર સરનામું આપેલું છે. આ કાગળ મજા આવે એવો છે બરાબર ને? ચાલો બાળકો હવે આગળ જુઓ. અહીંયા એક વાર્તા આપેલી છે બિલ્લી માસીની બરાબર ને? આ વાર્તા આપણે વાંચવાની છે. જેની પાસે પુસ્તક હોય તેને સાથે રાખવાનું, પાઠ કાઢવાનું, પાઠનું વાંચન કરતું જવાનું અને સમજતું જવાનું છે. ચાલો, એક હતી બિલ્લી, તેને જવું તું દિલ્હી. પણ જવું કઈ રીતે? કે એક બિલ્લી હતી, તેને દિલ્હી જવું હતું, પણ કેવી રીતે જવું? તેને બધા પ્રાણીઓને વાત કરી. રસ્તો જડ્યો, બિલ્લી ગઈ ખેડૂત પાસે કે શું બન્યું? બિલ્લીને દિલ્હી જવું હતું, તેને બધા પ્રાણીઓને કહ્યું કે મારે દિલ્હી જવું છે. કોઈએ રસ્તો બતાવ્યો તો પેલા કોની પાસે ગઈ? બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત કોને કહેવાય? તો કે ખેડૂત ખેતી કરે, અનાજ વાવે, કપાસ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલે. તેણે ખેડૂત પાસેથી શું લીધું? થોડો કપાસ લીધો. તેણે કહ્યું મને થોડો કપાસ આપો. ખેડૂતભાઈએ કપાસ આપ્યો. પછી કે પિંજારા પાસે ગઈ. પિંજારાભાઈ, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પિંજી આપો. કે જે ખેડૂતે કપાસ આપ્યો, કપાસમાંથી રૂ કાઢે તેને શું કહેવાય? પિંજારો. પિંજારા પાસે ગઈ. પિંજારાએ તેને કપાસ પિંજી આપ્યો. પિંજારો રૂ પિંજે, ગાઢલા તથા રજોઈ બનાવે. પિંજારાએ કપાસ પિંજી આપ્યો. બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે. વણકરભાઈ, વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો. પછી શું કર્યું? તે ગઈ વણકર પાસે. વણકરને કહ્યું મારે તમારું પણ એક કામ છે, આ રૂમાંથી મને કાપડ વણી આપો. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. એટલે જે કાપડ વણે તેને શું કહેવાય? વણકર. બિલ્લી આગળ ચાલી
ગઈ દરજી પાસે. દરજીભાઈ દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે, બિલીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલીભાઈ તો આગળ ચાલ્યા કે કાપડ લે કોની પાસે ગઈ? દરજી પાસે. દરજી શું કામ કરે? આપણા બધાના કપડાં સીવે. તે બિલીબેનનું માપ લીધું અને કપડાં સીવ્યા. એ તો પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે, ઇસ્ત્રી કરે. તમને કોઈ પૂછે કે ધોબી શું કામ કરે તો આપણે કહેવાનું ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી કરે. ધોબીએ કપડાં ધોઈ ઇસ્ત્રી કરી આપી. બિલી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. મોચીભાઈ મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. નવા કપડાં લીધા તો ચંપલ તો પણ નવા જોઈએ, એટલે ચંપલ કોણ બનાવે? તો કે મોચીભાઈ. તે મોચીભાઈ પાસે ગઈ અને કહ્યું, મને ચંપલ સીવી આપો. મોચી ચામડામાંથી ચંપલ બૂટ બનાવે. મોચીએ બિલીને ચંપલ બનાવી આપ્યા. બિલી ત્યાંથી આગળ ચાલી ગઈ સુથારને ઘેર. સુથારભાઈ સુથારભાઈ, મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે. કે સુથાર શું કામ કરે? તો કે લાકડું હોય તેનામાંથી બારી બારણા અને બનાવે, નાની ગાડી બનાવે. બિલીને એક નાની ગાડી બનાવી હતી. બિલી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. કે કુંભારભાઈ પાસે નાનો ઘડો શા માટે લેવા ગઈ? તો કે તેને તો દિલ્હી જવું હતું. દિલ્હી ગઈ તો પછી ત્યારે તેને શું જોઈએ? પાણી પીવા માટે નાનો ઘડો જોઈએ. તો એ તો ઘડો લેવા ગઈ. આ બધું ચાલો બાળકો આગળ જુઓ. આ બધું લઈ બિલી તો ઘરે આવી. સવાર થયું, નાહી ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ, લાકડાની ગાડી જોડી, ડેટકાને ગાડીમાં જોડ્યો અને બિલી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ ડ્રાઉન્ડ રાઉન્ડ, મ્યાઉ મ્યાઉ ડ્રાઉન્ડ રાઉન્ડ. બિલી કેમ બોલે? મ્યાઉ મ્યાઉ. આ બધી વસ્તુ લઈ બિલી તો ઘરે આવી. સવાર થઈ ગયું, નાહી ધોઈ નવા કપડાં પહેરા તૈયાર થયા. તમને પણ ખબર હશે બાળકો, જ્યારે તમારે ક્યાંક બહારગામ જવું હોય અથવા મમ્મી જોડે બહાર જાઓ, મામાની કહે તો નવા નવા કપડાં પહેરો, કેવા સરસ મજાના તૈયાર થયો. તો આ બિલી પણ તમને ચિત્ર દેખાય છે. બિલીબેન પણ ગાડી લઈ અને દિલ્હી તરફ ઉપડ્યા. મ્યાઉ મ્યાઉ ડ્રાઉન્ડ રાઉન્ડ કરતા ઉપડ્યા. ચાલો બાળકો નીચે જુઓ, વાતચીત આપેલી છે કે બિલી માસી કોની કોની પાસે ગઈ. તો બિલી માસી તમને છે ખેડૂત પાસે ગઈ, પિંજારા પાસે ગઈ, વણકર પાસે ગઈ, દરજી પાસે ગઈ, ધોબી પાસે ગઈ, મોચી પાસે ગઈ અને છેલ્લે સુથાર પાસે ગઈ અને કુંભાર પાસે ગઈ. બરાબર ને? બિલી કુંભાર પાસે શા માટે ગઈ? તો કે બિલી કુંભાર પાસે માટીનો ઘડો લેવા માટે ગઈ. બિલીની ગાડીના પૈડામાં પંચર થયું છે તો ક્યાં જશે? બોલો બાળકો, ગાડીમાં પંચર થયું તો ક્યાં જવું પડે? પંચરવાળાની દુકાન પર. બિલી માસીને ચવાણું ખાવું છે, તે ખરીદવા કોની પાસે જશે? બિલી માસીને ચવાણું ખાવું છે તો ખરીદવા ફરસાણવાળાની દુકાન પર જશે. હવે જુઓ બાળકો, બિલીને ટપાલનો જવાબ લખવો છે. પેન ખરીદવા કઈ દુકાને જશે? તમને બધાને તો ખબર જ છે, કોઈ વસ્તુ પેન ખરીદવી હોય તો આપણે ક્યાં જવું પડે? સ્ટેશનરીવાળાની દુકાને. ત્યાં તો તમે જતા હશો ચોપડા ખરીદવા. બરાબર ને બાળકો? ચાલો મજા આવીને આ પાઠમાં. તો અહીંયા આપણો ભાગ એક પૂરો થાય છે. આવતા પીરિયડમાં આપણે ભાગ બે, તેમાં વિડીયો જોઈશું અને સમજીશું. હવે જેટલું તમને ચલાવ્યું આ પાઠ તમારે નોટબુકમાં લખવાનો છે અને વાંચન બે વાર કરવાનું છે. જય શ્રી કૃષ્ણ બાળકો.